नमस्कार इस गुजरात न्यूज में आपनो स्वागत छे। હું છું ચાર્મિત રચના કે હાલના મુખ્ય સમાચાર પર માંગરોળ પોલીસ સ્ટેશન માં બીએસઆઈ બોલ વરેડા પૂર્ણ થતા માંગરોળ પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજાયો। માંગરોળ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલાભાઈ ગરજર તેમજ ઉમિયાશંકર જોશી जो एएसआई तरीके પોતાની ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ તેઓની વયમર્યાદા પૂર્ણ થતાં માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ બંને વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં માંગરોળ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો। માંગરોળ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલાભાઈ કરમટા કે જેઓ મૂળ માળિયા તાલુકાના કુકસવાડા ગામના વતની તેમજ સાથે સાથે એવા જ એએસઆઈ તરીકે ફરજ બજાવતા ઉમિયાશંકર જોશી કે જેઓ મૂળ માળિયા તાલુકાના વડાળા ગામના વતની છે કે જેઓ પોતાની વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા હોય, આ બંને એએસઆઈને તેમના નોકરીના સમયના કાર્યકાળ દરમિયાન નિષ્ઠા અને કર્તવ્યપરાયણતાથી બજાવેલી ફરજને સંયુક્ત રીતે હાજર સૌએ બિરદાવી હતી અને તેઓએ પોતાની ફરજ દરમિયાન પોલીસ પ્રજાની મિત્ર હોવાની વાતને યથાર્થ ઠેરવી હતી। પ્રકૃતિનો નિયમ છે કે સૂરજ ઉગે છે અસ્ત થવા માટે, એને ખબર છે કે જો અસ્ત થઈશ તો જ બીજા દિવસે ઉગી શકીશ। ફૂલ ઉગે છે કરમાવા માટે, કારણ કે ફૂલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફૂલ ખીલી શકશે। વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે। આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે। એમ જ જે નોકરી કરતા હોય તેમને એકના એક દિવસે નોકરી પરથી વયમર્યાદાના કારણે એક દિવસ વિદાય તો લેવી જ પડે છે। આ વિદાય સમારંભના કાર્યક્રમનું સંચાલન જેમની હાજરી માત્રથી જ કોઈપણ કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જતા હોય તેવા નગર સ્વર રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યો। આ નિવૃત્ત વિદાય સમારોહમાં માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રામ સાહેબ તેમજ માંગરોળ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ પત્રકાર મિત્રો હાજર રહ્યા અને નિવૃત્ત થનાર પોલાભાઈ ગરજર તેમજ ઉમિયાશંકર જોશીને શાલ ફૂલહાર ફૂલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ તેઓનું નિવૃત્તિમય જીવન નિરોગી સ્વાસ્થ્યપૂર્ણ સુખમય રીતે પસાર થાય તેવી દરેકે શુભેચ્છાઓ પાઠવી હતી। મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માંગરોળ। પૈસાથી બધું થઈ શકે છે તે વાત તો માત્ર આટલા દિવસ સાંભળી હતી, પરંતુ આજે તો આ વાત સાબિત થઈ ગઈ છે। કેમ કે ધાનેરાના રહેણાંક વિસ્તાર નજીક સીએનજી પંપ બનાવવામાં આવ્યો હતો। આ પંપ રહેણાંક વિસ્તાર નજીક હોવાથી આ વિસ્તારના લોકોએ તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું, તો બીજી તરફ પંપના માલિકે પાલિકાની મંજૂરી વગર પંપ બનાવતા માલિકોને પણ નોટિસ ફટકારી હતી, પરંતુ લોકોનું આવેદનપત્ર અને પાલિકાની નોટિસ પાણીમાં ગઈ હોય તેવી લાગી રહ્યું છે અને આ પંપ માલિકે બિંદાસથી સીએનજી પંપ ચાલુ કરી દીધો હોય તો જોઈએ શું છે આ સમગ્ર મામલો। ધાનેરા ડીસા હાઈવે પર રહેણાંક સોસાયટી નજીક એક સીએનજી પંપ બનાવવામાં આવે તો સીએનજી પંપ બનાવતા આજુબાજુના લોકોમાં ભારે નારાજગી જોવા મળી અને આજુબાજુના લોકોએ ધાનેરા મામલતદાર તેમજ તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું। આ પંપની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો છે અને તેની બાજુમાં શાળા પણ આવેલી છે। આમ જોવા જઈએ તો રહેણાંક નજીક પેટ્રોલ પંપ કે સીએનજી પંપ બનાવી શકાતો નથી, ત્યારે લોકોએ તેમની વેદના સરકાર સમક્ષ મૂકી હતી અને સરકારે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી, તો બીજી તરફ બનાવનારે પાલિકાની મંજૂરી વગર પંપ બનાવી દેતા ધાનેરા નગરપાલિકાએ પણ બનાવનારને નોટિસ ફટકારી અને 50% રકમ વસૂલ કરી પંપ ચાલુ કરવાની જાણ કરી હતી, પરંતુ આ પંપ માલિકે જાણે પોતાની મનમાની કરી હોય અને સરકારની આબરૂના ધજાગરા ઉડાવી બિંદાસ રીતે પંપ ચાલુ કરી દેવાયો છે। તો બીજી તરફ ધાનેરાના લોકોએ પણ જણાવી રહ્યા છે કે પૈસાના જોરે બધું જ થતું હોય છે અને આ પંપ માલિક પૈસાના જોરે અને પોતાના રાજકીય બળને લઈને સરકારની આબરૂના ધજાગરા ઉડાવી બિંદાસ રીતે પંપ બનાવી દીધો છે અને પંપ ચાલુ પણ કરી દીધો છે, ત્યારે પ્રેરણા વિસ્તાર અને શાળાની નજીક બનાવેલો સીએનજી પંપ આવનારા સમયમાં મોટી હોનારત સર્જે કે કોઈ બનાવ બને તો તેના માટે જવાબદાર કોને ગણવું। પંપ માલિક લોકો તો પોતાના જવાબદારી તંત્રને પણ જાણ કરી પૂરી કરે છે, પરંતુ તંત્રએ શું કાર્યવાહી કરી અને પંપ ચાલુ કરવાની મંજૂરી આપી કે પછી પંપ માલિકે જાતે જ પંપ ચાલુ કરી દીધો। રહેણાંક વિસ્તારમાં તંત્ર મંજૂરી આપી છે કે પછી તંત્રના આબરૂના ધજાગરા ઉડાવી આ માલિકે પંપ ચાલુ કરી દીધો છે। સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધાનેરા। આઈએનઆઈએફટી અમદાવાદ દ્વારા વુમન સ્ટાઇલ એવોર્ડ સીઝન 4 નું આયોજન કરવામાં આવ્યું, જ્યાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વસ્ત્રોનો મોડલ દ્વારા રેમ્પ વોક કરવામાં આવ્યો। આઈએનઆઈએફટી અમદાવાદે આઈએનઆઈએફટી પેન ઇન્ડિયાના તમામ કેન્દ્રોમાં સૌથી વધુ દ્રષ્ટિબિંદુ અને પ્રગતિશીલ સંસ્થા છે। આ વર્ષે પણ તેની સુવર્ણ સિદ્ધિઓમાં સૂચિમાં અમે અમદાવાદ વિમેન્સ સ્ટાઇલ એવોર્ડ 2019 સીઝન 4નું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદને પોતાનો સૌથી સ્ટાઇલિશ શહેર દર્શાવવાનો આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય હતો. અહીં મુખ્ય વિચાર એ હતો કે વધુને વધુ વિવિધ સ્ટાઇલિશ બનાવવાનું છે, જે લોકોને શૈલી બનાવી શકે છે અને સ્ટાઇલ આઇકોન્સની રચના અને શોધ કરી શકે છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ શીર્ષક રજૂ કરવામાં આવ્યું, જેઓ તેમના ત્રીજા વર્ષ સુધી તેમના ડિઝાઇન કરેલા કપડાં સાથે રેમ્પ પર લઈ જવાની તક મેળવવા માટે રાહ જોતા નથી. આ શૈલી માટે INFDમાં અમદાવાદ સર્જનાત્મકતા અને શીખવાની ખૂબ જ કાળજી રાખીને સ્ટાઇલ પર વિવિધ વર્કશોપો જેમ કે સિટીલિંગ, મેકઅપ, ગ્રૂમિંગનું આયોજન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓનું ધ્યાનથી પરીક્ષણ કરી કાર્યશાળાઓ તેમના ક્ષેત્રના અંગારની વ્યક્તિઓ અને નિષ્ણાંતો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા. સત્ર દરમિયાન વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને સ્ટાઇલ એવોર્ડ 2019માં સ્ટાઇલિંગ મેન્ટોર અને એસ્ટીમ્ડ જજ પણ જોડાયા હતા. આ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા તેમની મહેનત સાથે વિવિધ થીમ પર વસ્ત્રો તૈયાર કરીને મોડલ દ્વારા રેમ્પ વોક પર પ્રદર્શિત કર્યા હતા. કશિશ કે, શ્રીમતી સુરભી મહેતા, શિરાલી શાહ માટે શોના આદરણીય જ્યુરી રહ્યા હતા. આ સ્પર્ધા મુજબ અલગ અલગ 3 રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. સ્ટાઇલિશે પશ્ચિમ અને ભારતીય સંસ્કૃતિનો સુમેળ કરીને સુંદર આકર્ષિત ડ્રેપ ગાર્મેન્ટ્સ ડિઝાઇન કરવામાં આવ્યા હતા. પૌરાણિક સંસ્કૃતિ જેમ કે ઇજિપ્ત, ગ્રીસ, રોમ અને બાયઝેન્ટાઇન, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓરિસ્સા, બંગાળ, ગુજરાત, પંજાબ, તમિલનાડુ, કાશ્મીર અને આંધ્રપ્રદેશ જેવા વિવિધ રાજ્યોમાં જેવા વિવિધ ભારતીય રાજ્યો સાથે જોડાયેલી છે. મેરા નામ એસ ભંસાલી હૈ. मैं INFD अहमदाबाद का मैनेजिंग डायरेक्टर हूँ. यहाँ आज जो फंक्शन हो रहा है वो INFD अहमदाबाद फैशन स्टाइल अवार्ड्स का सीज़न 4 है. यह हमने 4 साल पहले स्टार्ट किया था. ये एक न्यू कॉन्सेप्ट है. यहाँ पे पर्टिकुलरली हमने फैशन डिज़ाइन कोर्स के साथ में फर्स्ट ईयर के स्टूडेंट्स के लिए सेकंड सेम में जो है मतलब फर्स्ट ईयर ऑफ 3 ईयर स्टूडेंट्स के लिए सेकंड सेम में हमने फैशन स्टाइलिंग पूरा कंप्लीट कोर्स इंट्रोड्यूस किया है, एड ऑन किया है. वो बहुत यूज़फुल है. तो उसी के लिए जो है उनकी उसमें मतलब अलग अलग राउंड्स होते हैं. तो ये वाला जो आज वाला जो है वो फाइनल राउंड है, जिसके अंदर में 30 स्टाइलिस्ट हैं और उनको मोटिवेशन के लिए यहाँ पे ही जो है वो कंपटीशन होगा और ज्यूरी जो है वो उनके अवार्ड्स डिक्लेयर करेंगे. यहाँ पे फर्स्ट मतलब विनर्स रहेगा और फर्स्ट रनर्स अप एंड सेकेंड रनर्स अप तीनों डिक्लेयर किए जाएंगे. ये अलग अलग थीम्स होते हैं. बिल्कुल इसमें जो है वो अलग से ड्रेपिंग राउंड होता है, जहाँ पे कि मतलब विदाउट स्टिचिंग गारमेंट्स बनाए जाते हैं. तो वो बिल्कुल न्यू कॉन्सेप्ट है, तो वो एक अलग किया हुआ होता है. उसके अलावा उनके डिफरेंट 2 थीम्स हैं जो कि अभी यहाँ पे बताए जाएंगे पूरे. तो वो उन्हीं पे वो पूरा मतलब ऑलमोस्ट करीब उनकी 6 महीने की मेहनत होती है. ये फरवरी में मतलब सेकंड सेमेस्टर में स्टार्ट किया जाता है. इसमें पूरे जितने मतलब अलग अलग स्टाइलिस्ट के अलग अलग वर्कशॉप्स होते हैं. जो एक रेगुलर स्टाइलिस्ट रहता है जो कि यहाँ पे मतलब विजिटिंग फैकल्टी की तरह रहते हैं. फिर उसके बाद में जो है यहाँ पे एक सेशन जो है वो एश्ले रिबेलो का होता है जो कि सलमान खान के स्टाइलिस्ट हैं, उनका भी सेशन रहता है. तो ये सारे इनपुट्स करके ही वो उनका जो है उनको परफेक्शन दिया जाता है. स्टाइल अवार्ड्स 2019 आप देख रहे हो और मेरा नाम मानसी सरावाडिया है. मैंने एक्चुअली कैंडल को एक इंस्पिरेशन लेके काम किया है जो आप देखने वाले हो आगे. और उसमें मैंने रॉ मटेरियल्स मतलब जो वेस्टेज होता है उसका यूज़ किया है. मेजरिंग टेप से और कैंडल का दोनों का मिक्सचर करके एक कैंडल का स्टैंड होता है और एक कैंडल जल रही है, वो मैंने रिप्रेजेंट किया है. मेहनत तो बहुत लगती है, कोई भी चीज़ के लिए मेहनत तो बहुत लगती है. तो 1 महीना तो कम से कम चला गया है इस काम के लिए. एंड अभी बहुत नर्वस है कि आगे क्या होगा, कौन जीतेगा, किसको मिलेगा प्राइज़. सो देखते हैं. हाय, मेरा नाम श्रेया मनवानी है और हम लोग को थीम दी गई थी कि हम लोग कुछ भी कर सकते हैं, इंडियन और वेस्टर्न का मिक्सचर. तो मैंने ग्रीस और इजिप्शियन और ओडिशा का मिक्सचर करके एक साड़ी बनाई है जो आप अभी देखेंगे. और दूसरा, अभी हम लोग बचपन बड़े होने के बाद बचपन को बहुत मिस करते हैं, तो मैंने वो गारमेंट में लाया है. यही इतनी मेहनत की है तो ऑफकोर्स ये रहेगा कि हम लोग जीते, हमारी मेहनत सफल हो. सो जीतने का उम्मीद तो है. अगर आप जीतो कि नहीं जीतो, मेहनत आपको हमेशा करनी चाहिए, कभी ना कभी तो सफलता फल आएगी. तो स्टूडेंट्स को तो यही है कि आप हमेशा मेहनत करते रहो. संजीव कुमार राजपूत, सत्यानेश, गुजरात न्यूज़, अमदावाद. બંધરીના રગતિયા બાપાના મંદિરે અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે, છતાં પણ પોલીસ ઘોર નિંદ્રામાં તસ્કરો દસેક વાર ત્રાટક્યા, પરંતુ હજુ સુધી પોલીસના સકંજાની બહાર. તો સીસીટીવીમાં ચોરી કરનારા તસ્કરો થયા કેદ. વંથલી તાલુકામાં ઓજત નદીના કાંઠે રગતિયા બાપાનું ભવ્ય મંદિર આવેલું છે, જે વિસ્તારમાં છાસવારે ચોરી તસ્કરીના બનાવો બનતા રહે છે, જે ફરી એકવાર રગતિયા બાપાના મંદિરે ચોરી થયેલ છે. આવા બનાવ અવારનવાર મંદિર અને આજુબાજુ વાડીમાં બનાવ બનતા રહે છે, ત્યારે ફરી એકવાર એક સાથે 3 જગ્યાએ ચોરી થયેલ, જે બહુ મોટી બાબત ગણાય. જે પહેલા તસ્કરો દ્વારા મંદિરમાં પેટી તોડી તેમાંથી રોકડ રકમ અને ત્યારબાદ ત્યાં નજીક જ સોડાના કારખાનામાં પણ તસ્કરો ત્રાટક્યા હતા, જે આ કેમેરામાં સીન સોડા ફેક્ટરીમાં દેખાય છે, તે પણ તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં પહેલા 2 વ્યક્તિ આવે છે અને કારખાનાના ગેટનું તાળું તોડતા નજરે પડે છે, ત્યારબાદ વાડીમાં જઈને ગાડીમાંના દરવાજા ખોલીને તોડફોડ કરતા નજરે પડે છે અને છેલ્લે ત્યાંથી પડેલ બાઇકને લઈને જતા જોવા મળે છે. તો આ સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે. આ પ્રકારના અસંખ્ય બનાવ બનતામાં તંત્ર કોઈ પણ સારી કામગીરી બતાવી રહ્યું નથી. તો આ બનાવના પહેલાં પણ અસંખ્ય વખત બનેલ બનાવમાં વંથલી પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી હોવા છતાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવતી નથી. તો શું આવા લોકો પર પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરી ચક્રો ગતિમાન કરી પકડવામાં આવશે કે કેમ? વંથલીના લોકો દ્વારા આવી પણ માંગણી કરવામાં આવી છે કે પોલીસ સ્ટેશનમાં કોઈ સારા પીએસની નિમણૂક કરવામાં આવે, જેથી આવા છાસવારે બનતા બનાવોમાં કોઈ કઠોર કાર્યવાહી કરવામાં આવે અને ચોરી જેવા ગુનાઓને રોકવામાં આવે. મારું નામ અમિત છે, હું એસઆઈએમમાં કામ કરું છું. અહીંયા 10 થી 15 વખત ચોરી થઈ, બરોબર 5-6 વર્ષની અંદર આ અહીંયા વારંવાર ચોરી થાય છે. જ્યારે મંદિરે ચોરી થાય ત્યારે અમારા કારખાને થાય છે, જ્યાં અમે કોઈ પોલીસ સ્ટેશનમાં કાંઈ રિપ્લેક દઈએ કે ભાઈ અમારું આનું કાંઈ થયું તો કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. જ્યારે અને અમારી નુકસાનીમાં તો પહેલાં પહેલું તો કેમેરો તોડી નાખ્યો છે, ઉપર નથી મારી માથે કેમેરો છે. બીજા નંબરમાં બાજુમાં ઓલડી છે, ત્યાંથી તેલના ડબ્બા લઈ ગયા. તે પછીના એની 4 વ્હીલના જે આ કાગરિયા આતે જે વસ્તુ હતી એ તોડી ફાડીને નાખી દીધી છે. એટલે જ્યારે અમે રિપ્લે કરીએ ત્યારે કોઈ અમને રિઝલ્ટ કે કોઈ જવાબ મળતો નથી પોલીસ સ્ટેશનમાંથી. કેટલી વાર ચોરીનો બનાવ બન્યો? આ ચોરીનો બનાવ 5 થી 6 વખત બન્યો છે. તમે આગળ પહેલા ફરિયાદી કરેલી ખરી? હા, ફરિયાદી કરેલી પણ કોઈ જવાબ આવ્યો નથી. જ્યારે મંદિરમાં થાય ત્યારે આ જ વસ્તુ ઊભી રહે કે એ થઈ જાય પણ કોઈ કાંઈ જવાબ આપતું નથી. મનીષ ડાકે સાથે રવિન્દ્ર કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, વંથલી. જુનાગઢ શહેરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આવનાર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શંકરસિંહ વાઘેલા અને કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલના આદેશથી પ્રદેશ પ્રમુખ હરેશભાઈ ડોબરિયા અને પ્રદેશ સંગઠન મંત્રી લકીભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં રણમલભાઈ સિસોદિયાને સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી અને તેના નેતૃત્વમાં મહાનગરપાલિકાની 15 વોર્ડની તમામ બેઠકો પરથી ચૂંટણી લડવામાં આવશે. મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારો અવારનવાર સામે આવે છે, ત્યારે વિરોધી તરીકે કોંગ્રેસ વિરોધ કરવામાં નિષ્ફળ જાય એટલે બંને પક્ષોની મિલીભગતની રાજનીતિથી ત્રસ્ત પ્રજાને કોને મત આપવો તે અઢવમાં હોય છે અને ઘણી જગ્યાએ મતદાનનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. ત્યારે આજે 3જા મોરચા તરીકે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી લડીશું અને જૂનાગઢ મહાનગરની ચૂંટણી જીતીશું. જ્યારે અત્યાર સુધીમાં 70 જેટલા મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની પ્રોફાઇલ સાથે પાર્ટીમાં ફોર્મ ભરવામાં આવ્યા અને હાલ હજુ પણ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટીના સંપર્કમાં છે. ત્યારે આજરોજ મધ્યસ્થ કાર્યાલય જ્યારે ચાલુ થયું ત્યારે એનસીપીના મધ્યસ્થ કાર્યાલયથી તારીખ 4 જુલાઈના ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવશે, તેવી યાદી પ્રદેશ સંગઠન મંત્રી લકી ગોહિલની યાદીમાં જણાવેલ છે. ભાજપ અને કોંગ્રેસ આ બે પાર્ટીઓને જે અહીંયા જૂનાગઢ મહાનગરપાલિકામાં મિલીભગતની લીધે જે પ્રજા તાહીમાં પોકારી ઉઠી અને આ એક જૂનાગઢ જિલ્લાની વાત નથી, આખા ગુજરાતમાં આવી વસ્તુ બને છે અને એના માટે ત્રીજા પક્ષને મજબૂત કરવો જરૂરી છે. એના માટે અમે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા જે અમારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શંકરસિંહ બાપુ વાઘેલા જે નવા પ્રમુખ નિયુક્ત થયા છે તેમને પૂરી બોડી ડિસ્પ્યુઝ કરી છે અને નવી બોડીનું આખું નિર્માણ થઈ રહ્યું છે. તેના માટે જૂનાગઢ જિલ્લા શહેર સમિતિના પ્રમુખ તરીકે અમે રણવણભાઈ સિસોદિયાની નિયુક્તિ કરે છે અને આવનાર મહાનગરપાલિકાની તમામ પેટા ચૂંટણી છે, તમામ ચૂંટણીઓ છે 15 વોર્ડની, તે બધી ચૂંટણીઓ બધા જગ્યાએ આપણા કેન્ડિડેટ ઊભા રહેશે રણવણભાઈ સિસોદિયાના નેતૃત્વમાં અને દરેક જગ્યાએ આપણે બહુમતી ચૂંટાઈ અને રણવણભાઈની આગેવાનીમાં આપણે એક સક્ષમ અને સબળ નેતૃત્વ જૂનાગઢ જિલ્લાને પૂરું પાડીએ એવી અમારી ગણતરી છે. જો એક તો જૂનાગઢ જિલ્લાનો ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે તો ખુદ મુખ્યમંત્રી આપણા વિજય રૂપાણી એને ખુદ કબૂલી ચૂક્યા છે જૂનાગઢ જિલ્લામાં ભ્રષ્ટાચાર છે જ. બીજી વસ્તુ જૂનાગઢ જિલ્લાનો જે વિકાસ હોવો જોઈએ બીજા મહાનગરપાલિકાઓની સાપેક્ષ તે વિકાસ તો કોઈ દેખાતો છે જ નહીં અહીંયા, તો એ તો પબ્લિકની સમક્ષ છે સામે. અને ભાજપ હોય કે કોંગ્રેસ સતત વિરોધમાં નિષ્ફળ જ નીવડ્યું છે આ બાબતમાં, તો કે પબ્લિકના કોઈ પણ પ્રશ્નો માટે કોંગ્રેસ લડત આપી શકતી નથી. એટલા માટે ત્રીજો પક્ષ અમારે લઈને આવવું પડે છે અને આના મુદ્દા ઉપર અમે પબ્લિકની સાથે રહીને લડીશું અને પબ્લિકની સાથે રહીને અમે સરકાર જે પ્રજાથી કામ છે એ બધા મુદ્દાઓ પૂરા કરીશું. જી સાહેબ, આપણું નામ ડેઝિગ્નેશન? હું ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું લકી ગોહિલ, અને આ જે જવાબદારી આપી છે રણમણભાઈ સિસોદિયાને એ પ્રદેશના પ્રમુખ શંકરસિંહ વાઘેલાના આદેશથી અને પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ છે બબલ દાસની અનુમતિથી આપવામાં આવે છે. અને અધ્યક્ષ પદે અમે નિયુક્ત કરવા માટે જ અહીંયા અમે હોદ્દા માટે જે પ્રદેશ ઉપાધ્યક્ષથી હરેશભાઈ ડોબરિયાની ઉપસ્થિતિમાં અમે એને આજે અભિવાદન કરીને હોદ્દો આપેલ છે. જી, હું હરેશ ડોબરિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી. આજરોજ જ્યારે મહાનગરપાલિકા જૂનાગઢની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમારા જૂનાગઢ મહાનગરપાલિકાના અધ્યક્ષ તરીકે શ્રી રણમલભાઈ સિસોદિયાની અહીંયા નિમણૂક કરવામાં આવી છે. એમની આગેવાનીમાં અહીંયા અમે મહાનગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. કયા મુદ્દે લોકો પાસે મત લેવા જશો? વાલ ભ્રષ્ટાચારનો મુદ્દો ચાલે છે, શું કહેશો? આજે જ્યારે ભાજપ અને કોંગ્રેસથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે, આજે જ્યારે ભાજપના ભ્રષ્ટાચારથી લોકો વાકેફ છે, અવારનવાર મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા લોકો જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે, લોકોને ખબર જ છે કે કેટલો ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને કોર્પોરેટરો દ્વારા. ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ દ્વારા કોઈ પણ પ્રકારનો વિરોધ કરવામાં નથી આવતો. એટલે કે ટૂંકમાં બંનેની મિલીભગતની રાજનીતિથી લોકો આજે ખૂબ પરેશાન છે. તમામ વોર્ડની અંદર અમે જ્યારે અમુક વોર્ડની અંદર ગયેલા ત્યારે અમને જાણવા મળ્યું કે ખરેખર લોકો ખૂબ જ ત્રાહીમામ છે. પાણીની સમસ્યા અત્યારે ખૂબ છે, જ્યારે ગટર વ્યવસ્થા પૂરી નથી. તો અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે લોકોની સાથે રહી, લોકોને સાથે રાખી અમારા વિજેતા કોર્પોરેટરો લોકોની વચ્ચે જઈ એમની સમસ્યાઓ સાંભળી અને આ સમસ્યાનો વહેલી તકે નિકાલ થાય તે કોર્પોરેશનની અંદર રજૂઆતો કરી અને મહેનતથી કામ લઈ અને લોકોના કામ છે એ આસાનીથી થઈ શકે તેવી અમે સુવિધા કરવા માંગીએ છીએ. મનીષ ડાકી સાથે રવિન્દ્ર કંસારા, NS ગુજરાત ન્યૂઝ. માંગરોળ એસટી ડેપોમાં વય મર્યાદા પૂર્ણ થતા માંગરોળ એસટી યુનિયન દ્વારા વિદાય સમારોહ યોજાયો. માંગરોળ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મેરામણભાઈ ગરજડ તેમજ રસિક ઓધવજી પરબતરામ કે જેઓ માંગરોળ એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ તેઓની વય મર્યાદા પૂર્ણ થતા માંગરોળ એસટી ડેપોમાં ફરજ બજાવતા બંને વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં જૂનાગઢ જિલ્લા એસટી પ્રેસિડેન્ટ ગભરુભાઈ તેમજ દિલીપભાઈ રવૈયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. માંગરોળ એસટી ડેપોના સ્ટાફ યુનિયન દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ ડાભી દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું. સમારંભનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આવેલા મહેમાનોનું શબ્દોથી સ્વાગત માંગરોળ એસટી ડેપોના મેનેજર KR મગરા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને અંતે આભાર વિધિ હર્ષુકગીરી બાપુ દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ સેજાભાઈ કરમટા, દાનાભાઈ ખાંભલા, માલદેભાઈ ભાદરકા, હરેશભાઈ રૂપારેલિયા, બાલુભાઈ કોડિયાતર, એસટી કર્મચારી યુનિયન મંડળ જૂનાગઢના કર્મચારીઓ સહિતના નામી અનામી મહાનુભાવો સહિત ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોઈપણ કાર્યક્રમ હોય અને એ કાર્યક્રમમાં ખૂબ જ સેવાભાવી GK રબારી ન હોય તેવું તો ક્યારેય બન્યું જ ન હોય. GK રબારીની હાજરી માત્રથી કોઈપણ કાર્યક્રમમાં 4 ચાંદ લાગી જતા હોય છે. ત્યારે એવા જ ગોવિંદભાઈ કરગઠિયા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. માંગરોળમાં તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા બિનકાયદેસર ટ્યુશન ક્લાસીસના હાટલા બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરે કર્યા આંખ આડા કાન. ચીફ ઓફિસરની આંખોમાં ઝાંખબ, ખુલ્લેઆમ ચાલતા ટ્યુશન ક્લાસીસ નથી દેખાતા. નગરપાલિકા ચીફને સરપ્રાઇઝ ચેકિંગમાં રસ પણ નથી. ખાનગી ટ્યુશન ક્લાસીસ બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાત્કાલિક આદેશો આપવામાં આવ્યા હતા કે હવે પછી ખાનગી ટ્યુશન ક્લાસીસો ચલાવવા માટે સંચાલકોએ ફાયર NOC ફરજિયાત લેવી પડશે. તેવો કડક નિયમ બહાર પાડવામાં આવ્યો. ત્યારબાદ વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે જો ખાનગી ટ્યુશન ક્લાસીસો એનઓસી લીધા વગરના ગેરકાયદેસર ચાલતા હોય તો આવા ક્લાસીસોને તાત્કાલિક જ બંધ કરાવવાના આદેશો કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં અમારી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને એનઓસી લીધા વગરના ગેરકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસીસો મળી આવ્યા, જેમના ન્યૂઝ પ્રસારિત કર્યા હતા. મહત્વની વાત તો એ કહી શકાય કે નગરપાલિકાની મીઠી નજર નીચે માત્ર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય તેવું સાબિત થઈ રહ્યું છે. માત્ર આપેલી અરજી પરથી આવા ટ્યુશન ક્લાસીસના હાડડાઓ ધમધમી રહ્યા હતા, જેમના ન્યૂઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને લાખો લોકોએ નિહાળ્યા હતા. જેમાં માંગરોળના લોખંડવાલા કોમ્પ્લેક્સ, જૂના સિનેમા, લીમડા ચોક, ટાવર રોડ જેવા અનેક વિસ્તારોના બિલ્ડિંગોમાં એનઓસી વગરના બિનકાયદેસરના ખાનગી ટ્યુશન ક્લાસીસો ધમધમી રહેલા જોવા મળ્યા. પરંતુ મહત્વનું કહી શકાય તેવી બાબત એ પણ છે કે માંગરોળ નગરપાલિકાના ચીફને ધ્યાને આવા બિનકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસીસો નથી આવી રહ્યા છે કે પછી ધ્યાને લેવાની કોશિશ જ નથી કરી રહ્યા. આ સઘળી બાબતો નગરપાલિકા ચીફ પોતે જ કબૂલ કરી રહ્યા છે પોતાના ઉડાવ આપેલા જવાબોમાં. આ જુનાબ જ કહે છે કે અમારા ધ્યાને હજુ સુધી બિનકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસીસ આવ્યા જ નથી. મનીષ ડાકે સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જુનાગઢ. જુનાગઢના વોર્ડ નંબર 11 ના લોકોનો જવાબ. દિવ્ય ભાસ્કરમાં આવેલ માહિતી ખોટી બતાવી તંત્ર નથી લેવા આવ્યું ઉભાડ. જુનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે વિકાસના કામો ન થતા સુવિધાઓના અભાવના કારણે વોર્ડ નંબર 11 ના રહેવાસીઓએ ચૂંટણીમાં મતદાન કરવાનો બહિષ્કાર કર્યો. જુનાગઢમાં હાલ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે વોર્ડ નંબર 11ના જલારામ સોસાયટીમાં આવેલા ગોકુલનગરના લોકો દ્વારા ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. તો સોસાયટીમાં ચૂંટણી માટે મત માંગવા ન આવવો જેવા ચૂંટણી બહિષ્કારને અનુલક્ષીને જાહેરમાં બેનરો લગાડવામાં આવ્યા. તો આ બાબતની દિવ્ય ભાસ્કર પેપરમાં પાયા વિહોણી પ્રેસ નોટ આવ્યાનું વોર્ડના લોકોએ જણાવ્યું. લોકોનું કહેવું છે કે પ્રેસ નોટ ખોટી છે અને તંત્ર ભાડ લેવા આવ્યું કે નથી લાગેલા બેનરો ઉતારવા આવ્યું. આ પ્રેસ નોટ પાછળ તંત્રની અને કોર્પોરેટરની મિલીભગત છે, તેઓ લોકોએ જણાવ્યું હતું. તો વોર્ડ નંબર 11માં ઘણા સમયથી લાઇટ, પાણી, ગટર, રોડ અને કૂતરાના ત્રાસના પ્રશ્નો છે, જે બાબતે રહીશો દ્વારા વારંવાર જણાવવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને લેખિત તથા મૌખિક પણ જાણ કરવામાં આવી, પરંતુ સમય વીતી જવા છતાં પણ આ બાબતે તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા લોકોને અસુવિધાને લીધે સમસ્યાઓનો હાલ પણ સામનો કરવો પડે છે. ત્યારે વોર્ડ નંબર 11ના જલારામ સોસાયટીમાં આવેલા ગોકુલનગરના લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારના બેનરો સોસાયટીમાં મારીને ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો. દિવ્ય ભાસ્કરમાં ખોટી પ્રેસ નોટને લઈને ફરી લોકો ભડક્યા હતા અને ઇલેક્ટ્રોનિક મીડિયાની સમક્ષ તંત્રની પોલ છતી કરી હતી અને જ્યાં સુધી વોર્ડ નંબર 11ના રહીશોની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ બહિષ્કાર રહેશે, તેવું જણાવ્યું હતું. મનીષા સોચિત્રા, અમે અહીંયા લોઢિયાવાડી પાછળ ગોકુલનગરમાં રહીએ છીએ. અમારો વોર્ડ 11 આવે છે અને અમારી સમસ્યાનું ન્યૂઝપેપરમાં આવે છે કે અમારા રસ્તા અને રોડની જે સમસ્યા હતી એનું સમાધાન થઈ ગયેલું છે અને બોર્ડ પણ ઉતારી લીધા છે, પણ અહીંયા એવું કંઈ પણ થયું નથી, કોઈ સમાધાન માટે આવ્યું નથી અને અમે પણ સમાધાન કરેલ નથી અને અમે બોર્ડ પણ ઉતારેલા નથી. આ તમે પાછળ જોઈ જ શકો છો કે બોર્ડ હજી મારેલા જ છે અને અમારી સમસ્યાનું કોઈ પણ નિવારણ થયું નથી અને અમે જ્યાં સુધી અમારી સમસ્યાનું નિવારણ નહીં થાય ત્યાં સુધી અમારો ઝુંબેશ આ રીતે ચાલુ જ રહેશે અને બધાને ખોટી રીતે ડાયવર્ટ કરવા માટે ન્યૂઝપેપરમાં ખોટા ન્યૂઝ આવ્યા છે કે સમાધાન થઈ ગયેલું છે, પણ અમારે કોઈ પણ જાતનું સમાધાન થયેલું નથી ને અમારી ચળવળ જ્યાં સુધી અમારો બધી પ્રોબ્લેમ છે એ સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમારી ચળવળ ચાલુ જ રહેશે. અમે મતદાનનો બહિષ્કાર એટલા માટે જ કર્યો છે કે અમને કોઈ પણ જાતની સગવડ મળતી નથી. અમે જે લોકોને કોર્પોરેટરને આ વિસ્તારમાં ચૂંટીએ છીએ એ લોકો વર્ષે દાડે કે કોઈ દિવસ અહીંયા નજર કરવા પણ આવતા નથી. જો નજર કરવા આવતા હોય તો એ લોકોને ખ્યાલ આવે કે આ રસ્તાની અને સોસાયટીની શું પોઝિશન છે. કહેવાય છે તો સિટી, પણ ગામડાથી પણ બદતર પોઝિશન અત્યારે અમારે છે આ સોસાયટીમાં અને હાલ અમે ખૂબ અગવડ ભોગવી રહ્યા છીએ. એટલા માટે અમે ચૂંટણીનો સનતપણે બહિષ્કાર કરીએ છીએ અને અમારે જ્યાં સુધી આ બધું થાય નહીં ત્યાં સુધી અમારો બહિષ્કાર ચાલુ જ રહેશે. આ ચૂંટણી તો શું, આવતી ચૂંટણીના પણ અમે બહિષ્કાર કરવા તૈયાર રહીશું. मनीष डाके साथे रविंद्र कंसारा, एनएस गुजरात न्यूज, जूनागढ़. लग्न के सारा प्रसंग में तो बैंड बाजा वागता सौ कोई जोया छे, परंतु हमें आपने बतावी रहा छे एवा बैंड बाजा के जे के अलग ज कारणोसर वाग्या छे. जुओ शू छे बैंड बाजा वगाड़वानुं कारण. लग्न प्रसंग में ज बैंड बाजा वागे तेवो जो मन में ख्याल आवतो होय तो ते काढी नाखजो. अमे आपने जो दृश्य बतावी रह्या छीए ते कोई लग्न प्रसंगमां वागता बेंडबाजा नथी। आ बेंडबाजा भ्रष्टाचारना विरोधना छे। आ बेंडबाजा सरकारने जगाड़वा माटेना छे। हाँ, आ बेंडबाजाओ जूनागढ़ शहरना वोर्ड नंबर 11 में पायानी सुविधा न होवाना कारणे एना बहनों और भाईओए भ्रष्टाचारनाओ विरोध दर्शाव्यो छे। तेना छे बेरातंत्र ने पायानी जरूरियात नहीं मळी ते वात पहोंचाडवाना अने तंत्रनी बेंडबाजा वगाड़वाना आ बेंडबाजा। जूनागढ़ में आज बेंडबाजा साथे वरघोड़ो काढ़ी विरोध व्यक्त कर्यो हतो। जूनागढ़ शहर में छेल्ला घणा समयथी जलाराम सोसायटी पासे आवेल गोकुलनगर रोड खाते रस्ता के लाइट पाणीनी सुविधाथी घणा समयथी वंचित छे अने हवे जूनागढ़ महानगरपालिकानी चूंटणीना पड़घम वाग्या छे त्यारे रहेवासीओए पोताना विस्तारमां मत लेवा आववुं नहीं अने मतदाननो बहिष्कार पण कर्यो हतो। त्या बेनरो लागता जूनागढ़ महानगरपालिकाना कमिश्नर अने कोर्पोरेटर त्यां जईने बेनरो नीचे उतारी जाय ते माटे दौड़धाम करी कोर्पोरेटर पोतानी आबरू बचावा गोकुलनगरना रहेवासीओने कामगीरी थई शकशे तेम कही त्यांथी चलती पकड़ी। छापामां आपेल के आ लोकोना बेनर हेठा उतरी गया तेवी जाहेरात करेल, परंतु आ विरोध आजे पण त्रीजा दिवसे ढोल नगारा वगाड़ी लोकोमां जागृति आवे अने भ्रष्टाचार नाबूद करवा अमोने पायानी सुविधा न मळे त्यां सुधी आ विरोध प्रदर्शन चालू रहेशे अने मतदाननो बहिष्कार करता बेनरो पण लाग्या छे। आज वरघोड़ो काढी तेमणे अनोखुं प्रदर्शन कर्युं हतुं। मारुं नाम मनीषा सोजीतरा, अमे लोटियावाड़ी पाछळ गोकुलनगरमां रहीए छीए। जूना मूल्यांकन प्रमाण वोर्ड नंबर 13 अने नवा मूल्यांकन प्रमाण वोर्ड नंबर 11 अमारो आजनो वरघोड़ो निकळेल छे भ्रष्टाचार नाबूदी अने जनजागृति माटे निकळेल छे के जनता जागृत थाय ने बधाने ख्याल आवे तो कोई अवाज उठावा वाळू छे तो बधा अमारो मेहरबानी करीने प्लीज साथ आपो। मनीष डाके साथे रविंद्र कंसारा, एनएस गुजरात न्यूज जूनागढ़। तो हालना बुलेटिन में बस आटलू ज। વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।